મોબાઈલ બધાને બંધ કરી દેજો, ખાસ હું એટલું એકાગ્રતાથી બોલીશ તમને ખૂબ મજા આવશે. મોબાઈલ એકેય સભામાં ચાલુ, અમે અહીં તો હું બંધ કરીને જ બેઠો છું. કોઈ દિવસ જમતા જમતા મોબાઈલ ઉપાડાય જ નહીં. તમે બળદને નીર નાખજો, આપણે ગમે એવા હેવાયા હોય, અને ચારો નાખીને માથે હાથ મૂકવા જાતો આમ આખા વયા જાય, ફરી જાય, કા માથું આમ હલાવશે. આપણને મારે નહીં ગણધણી, પણ એ વિરોધ કરશે. એક માણસ જ એવો છે, એ પોતાની બુદ્ધિશાળી માને, અમે શેરવાળો તો ખાસ, અને એ ઉભા ઉભા ખાય ને એ ફાઇટ મારીને પછી આમ ખાતા હોય એમ, એટલે મને તે કૂતરું આમ નથી ખાતું એમ. અને એમાં મારું બહુ ચિંતન છે કે ખાતા ખાતા કોઈ દી મોબાઈલ ના ઉપાડાય, ક્યારેય ના ઉપાડાય. એકાગ્રતાથી ચાવી ચાવી નિરાતે ખાવું જોઈએ. એકાગ્રતાથી સાંભળવું યોગ છે, એકાગ્રતાથી ચાલવું, એકાગ્રતાથી બોલવું, એકાગ્રતાથી વાંચવું. એકાગ્રતા વિના માણસ ભગવા પહેરીએ ને, હજારને ભગવા પહેરાવીએ ને, એ ત્યાં ત્યાં હું ભાઈ પચાવતી. તો પહેલું ઘટતું હોય ને તો એકાગ્રતા, અને પછી જિજ્ઞાસા, કે કાંઈક શીખવાની જિજ્ઞાસા જોઈ એકાગ્રતા પછી. એટલે એકાગ્રતાથી તમે બધા સાંભળો મારી વાત, ગમે તો અંદર અંદર વાતો ના કરતા, તમે ખાલી સાંભળો આજે એકાગ્રતાથી. આ ભાણવડ એક ઐતિહાસિક નગરી, અહીંયા મારા બે આત્મીય મિત્રો રહે છે. એક આ પુરુષાર્થ સ્કૂલના સ્થાપક અને સંચાલક ભીમસિંહભાઈ આહિર, અને એક જેણે પોતાનું જીવન ખેડૂતોની સેવામાં અને ભક્તિમાં સમર્પિત કર્યું છે એવા દશરથભાઈ ચૌહાણ અહીંયા આવ્યા છે. અવારનવાર આ મિત્રોની આવવાનું મારે થાય છે. મારી સાથે પધારેલા સહકર્મીઓ, ખેડૂત ભાઈઓ અને વાલા વિદ્યાર્થીઓ, ગામઠી પેશ વેશ પહેરેલા ભાઈઓ બહેનોને જોઈને બહુ આનંદ થાય. ગામઠી ભોજન એ સાંસ્કૃતિક છે, દેશી નથી. દેશી એટલે મૂળભૂત છે, દેશી એટલે અજ્ઞાનતાનું નથી, અવ્યવસ્થાનું નથી. દેશી શબ્દનું આપણે બહુ જ અવમૂલ્યન કર્યું છે, અને આપણે દેશી માણસો દેશી શબ્દને સમજ્યા નથી. કે દેશી ભોજન એટલે આપણું પરંપરાનું ભોજન, દેશી કપડાં તે આપણી સંસ્કૃતિના મૂળભૂત આપણી પહેરવેશ. અને મને આ ખબર નહોતી, ક્યાંય ઝાઝા છોડણી વાળા છે, હું એ પહેરી ના હોત, કારણ કે મેં અહીં રાખી, હું એક કંપનીનો MD છું, પણ મેં મારે બે છોડણી જભા છે, એક પહેરણ ને એક છોડણી છે. અને હવે ખાતરી આપું, ભીમસિંહભાઈ ના કાર્યક્રમમાં જ કેલા હું છોડણી પહેરીને આવું છે, કારણ કે અહીંયા એ વેશભૂષા તમારી એ મળતી આવે છે. શિક્ષણ કેવું હોવું જોઈએ? આપણા દેશમાં વિધર્મીઓ આવ્યા, એ પેલા 6,500 નાની મોટી વિદ્યાપીઠો શ્રીલંકા અને બ્રહ્મદેશ થી લઈને અફઘાનિસ્તાન સુધી હતી. અફઘાનિસ્તાન એ ભારત જ હતું. આ દેશમાં નિરક્ષરતા નહોતી. બીજા પાસે 2-2, 5-5, 25 પુસ્તકો હતા, તેથી આપણી સંસ્કૃતિ પાસે લાખો ગ્રંથો હતા. આખ્યા વિશ્વના બૌદ્ધિકોએ સ્વીકાર્યું કે પૃથ્વી ઉપરના સૌથી જૂના ગ્રંથ કે પુસ્તક એ 4 વેદ છે ભારતીય સંસ્કૃતિના. તો ભણતરની શરૂઆત આપણાથી થયેલી છે, આપણા દેશથી થયેલી છે. અને 64 કળાની વિદ્યા તો શ્રીકૃષ્ણ ભણેલા સાંદિપની પાસે, 64 કળાની, અને સેંકડો વિષયનું ભણતર હતું. દુર્ભાગ્ય આપણા દેશમાં વિધર્મીઓ આવ્યા, આપણા મંદિરો પાડ્યા, આપણી વિદ્યાપીઠો બાળી દીધી, લોકો ગભરાઈ ગયા, રાજાઓ એને ચલાવતા, અને વિદ્યાપીઠો બંધ થઈ, ત્યાંથી આ ભારત ખંડ નિરક્ષરતા તરફ ધકેલાણો. એની પાછળ ગુલામી આવી, એની પાછળ ગરીબી આવી, ઘણી બધી અવ્યવસ્થા આવી. પણ આપણે આપણી મૂળ સંસ્કૃતિને જો ઓળખીએ તો વિશ્વની સૌથી પહેલી સુશિક્ષિત પ્રજા, સભ્ય પ્રજા ભારત ખંડ છે. આપણી પાસે આહાર વિજ્ઞાન, એક એક ક્ષેત્રની નીતિઓ, રાજનીતિ, ધર્મનીતિ, કર્મનીતિ, એટલું બધું જ્ઞાન હતું કે એ આ ગુલામીના કાળમાં વિસરાઈ ગયું. પછી અંગ્રેજી શિક્ષણ આવ્યું, અને એમાંથી ઇંગ્લિશ મીડિયમની સ્કૂલો આવી શહેરમાં.
ગામડા વાળાને એમ થાય કે છોકરાને માપ ભણતરની કઈ નથી પડી તો કઈ પ્રાથમિક શાળામાં નાખી દો, સરકારીમાં થોડીક જાગૃતિ છે તો ફી ભરીની કે ભીમસીભાઈ ને મૂકી આવું, પણ એને એમ છે કે મારી પાસે પૈસા છે અને આને જોરદાર ભણાવો તો શહેરમાં જ્યાં 50,000 થી 5 લાખ રૂપિયા ફી છે ન્યાય કે મીડિયમ ઇંગ્લિશ ની સ્કૂલમાં મૂકવો છે, અને આની આંધળી ભૂખ વાગ દોડ ઉપડી છે. રાજકોટમાં એક મોટી મીડિયમ ઇંગ્લિશ ની સ્કૂલ છે, અમારા સંબંધીની એક બેન એમાં નોકરી કરે છે, મને જીજાજી કહે છે, મને હાડી થાય છે. એણે મને એમ કીધું, જીજાજી એના બેઠા શબ્દો કહું છું કે અમારી સ્કૂલમાં 1,000 બાયું છે નોકરી કરતી, એમાંથી 50% કા વાંઢિયું છે ને કાંઈ કે છે ને પાછી આવેલી છે ને કા ત્યક્તા છે, છૂટા છેડાવાળી છે. વાંઢી એટલે કે ને 30 ટપી ગયેલી, કારણ કે કોઈની 20-22 વર્ષની દીકરીના માટે આપણે શબ્દ પ્રયોગ ના કરી શકાય તો એ અસભ્યતા છે. મને આઘાત લાગી ગયો કે ભણતર તો જીવનની કેળવણી માટે છે, કે જીવન એમનેમ જે બનવાનું પાંગરવાનું હતું એને જો ભણાવવામાં આવે ને તો એ શ્રેષ્ઠતમ પાંગરે અને વિકસે, એનો પ્રકાશ બધે ફેલાય, એની ઉપયોગીતા સર્વત્ર ફેલાય, એનાથી રાષ્ટ્ર ઉજળું થાય. પણ આ પશ્ચિમીકરણના શિક્ષણથી એવી પ્રજા થઈ અંગ્રેજી મીડિયમમાંથી એ કે પરણવું જ નથી, અને કે 3 વર્ષ ટપી ગયેલી એને પૂછી કે એટલે હવે તારે કઈ લગ્ન કરવા છે, તો ના હો બાપા, એ કે આ નોકરી કરતા કરતા એ છોકરાની ઘરવાળાની હાવહારે પરોઢણ આપણાથી ના થાય, આ કુળનું પતન છે, આ સંસ્કૃતિનું પતન છે, આ રાષ્ટ્રનું પતન છે, આના કરતા આપણે અભણતા તેથી બહુ સારું હતું. બીજો દાખલો એમાં ને એમાં કે દીકરી ભણી જાય એવું એમાં સ્વાર્થનું જ ભણવામાં આવે, એ કે તારી કેરિયર, એ કે કેરિયર કેવી કેરિયર, સ્વામીજી હું માનું છું કે શ્રેષ્ઠ માતા બનવું, શ્રેષ્ઠ ગૃહિણી બનવું ને આનાથી સ્ત્રીની મોટી કોઈ કારકિર્દી હોય જ ના શકે. એ કલેક્ટર બને તો શું થઈ ગયું, હે, કલેક્ટરના હોદામાંથી સમાજની વ્યવસ્થા ઊભી થાય, પણ શ્રેષ્ઠ માતા બને ને તો એમાંથી સરદાર પટેલ પાકે, ગાંધીજી પાકે, એમાંથી છે ને ચાણક્ય પાકે, એમાંથી શિવાજી પાકે, એમાંથી ભગવાન કૃષ્ણ પાકે. તો કયું મહત્વનું છે, આ દેશને શું જોઈએ છે, ફેશનેબલ કપડા, હે, થોડીક વ્યવસ્થા કે શ્રેષ્ઠ વંશ જોઈએ છે. અને ભણેલી પ્રજા એમ કે અમારે સંતાન નથી જોતા, અમારે લગ્ન નથી કરવું, તો એ સંસ્કૃતિને કોઈ સરકાર કે ભગવાન ના બચાવી શકે. આ ભયાનકતા. બીજી ભયાનકતા, જામનગરની એક ખેડૂતની દીકરીને લઈને એના મા બાપ મેંદરડા, મારા એક મામાના દીકરા હાડવૈદ નહીં આવ્યા, દીકરી ભણીને ફાળકો થઈ ગયેલી, એ કે પરણવું જ નથી, એને પ્રોબ્લેમ હતો પેટનો, માસિક ધર્મ બંધ થઈ ગયેલું. સ્વામીજી કરુણતા જુઓ, એ દીકરી એમ બોલી કે આ તો હારું થયું, એ કે બંધ થઈ ગયું, મારે એ કે ક્યાં લગ્ન જ કરવા છે, એ કે. અને એના બાપે અહીંયા આંખમાં આહુડા સાથે ઉદ્યોગપતિએ કીધું, એ કે એને 10 વર્ષથી રોટલી જ નથી ખાધી, તો કે હું ખાય છે, તો બસ બજારનું આસર કુસર ખાય છે, કે એ કે રોટલી ના ખવાય, પીઝા ખવાય, બ્રેડ ખવાય, ચવાણાની કોથળિયું ખવાય, વેફર ખવને કુરકુરે ખવાય, કે આ રોટલી ના ખવાય. હે, અને કે અમો પાછી ગૌરવથી કે આવું અમારું 20 છોકરીનું ગ્રુપ છે, મારે કે કલેક્ટર થવું છે, આઈએસ થઈ. મારા મામાના દીકરા સંસ્કૃતિ પ્રેમી, એક વૈદ એને એમ કીધું બાપને, આને ફેનવાલના ઓલા સેલફોનના 2 ટીકડા પાઈ દીધી હોય કે આ તો અધોગતિ છે આ ધરતી ઉપર તમારી દીકરી. ત્રીજો દાખલો, અમારો એક ભાણેજ જોવા ગયો, સીએ થયેલો, છોકરી એનાથી વધુ ભણેલ હતી, સીએસ હતી. એને પ્રશ્ન કર્યો કે તને શું રાંધતા આવડે, તો કે મેગી આવડે, એને શાક રોટલા કઈ નથી આવડતું, એને ખાલી મેગી આવડે છે. જે દેશની પ્રજા દીકરીના ભણતરની આવું ગૌરવ કરશે, જે મા બાપ અને જે કુટુંબ અને જે સમાજ આવા ભણતરનું ગૌરવ કરશે ને, ત્યાં 50 વર્ષ પછી કુટુંબ જ નહીં હોય ને સમાજ જ નહીં હોય. સંસ્કૃતિની વાત તો દૂરની છે, ત્યાં કાંઈ નહીં હોય,
યાવળા રેઢિયા ઢોર પડે છે ને એમ પછી એવો સમાજ રેઢિયા રહી છે કે એને મન પડે ત્યાં જાય, મન પડે એની સાથે જાય, મન પડે ખાય, મન પડે એમ જીવે, મન પડે એમ કરે, ત્યારે જીવનને બચાવવા, સમાજને બચાવવા, આ સંસ્કૃતિ ને રાષ્ટ્રને બચાવવા આપણે કેવા શિક્ષણની જરૂર છે? આપણે આવા ગામઠી શિક્ષણની જરૂર છે કે જે માતૃભાષામાં જ્યાં શિક્ષણ હોય, ભેગું અંગ્રેજીનું જ્ઞાન આપવામાં આવતું હોય, દુનિયાની ભાષા નથી શીખવી એવું નથી, પણ માતૃભાષા ના ભૂલાવી દે. ભાઈ કાકા વલ્લભ વિદ્યાનગરના સ્થાપક, છોકરાઓ ધ્યાનથી સાંભળજો, એક પણ બાળક મારા ચહેરા સિવાય આડાવરો જ હોય ને તો સમજો તમે ભણતા નથી, તમારે પાસે ઢોર ચરાવવા જોઈએ. જો તમે બીજે ક્યાંય જુઓ ને આજ તો તમારે પાસે ઢોર ચરાવવા જોઈએ. તમને એટલી ભાન હોવી જોઈએ કે આમ અહીંયા જે વક્તા બોલે છે એમાંથી આપણને ઘણું બધું શીખવા મળવાનું છે. ભાઈ કાકા, મારા એક મિત્ર પશુ ડોક્ટર અત્યારે 75 વર્ષના થયા, એટલે 55 વર્ષ પહેલા ભણતા હોય. તે દી એમ કેતા કે છોકરાઓ સારું ખાજો, અમે ભણતા ત્યારે રોજ હાથે શીરો બનાવીને ખાતા. એ કે એક આનાનો શીરો બનતો, ઘરેથી ઘી નો ડબરો લાવવાનો, ગોળ નો ડબ્બો લાવવાનો, લોટ નો ડબ્બો લાવવાનો, હવાના પોરમાં શીરો કરીને શિરામણ, શીરાનું ચોખા ઘીના શીરાનું શિરામણ કરી પછી કે સ્કૂલે કોલેજે જવાનું. મારી ફેક્ટરીમાં ખેડૂતના દીકરા નોકરી કરે છે. હું રાજકોટમાં નીકળું, ઉભો રહો હવાના પોરમાં ઘણી હોટલે, ક્યારેક કોઈની રાહ જોઈને ઉભા હોય, વળી એમ થાય ખાલો ચા પી લઈ, ચા કોઈને બાકી પીવા ઉભા રહી, ત્યાં કોલેજના વિદ્યાર્થીઓ હવાના પોરમાં ચવાણાની કોથળી અને ચા ખાતા હોય, કા થમ્સઅપમાં ખારીસિંગ નાખીને હવાના પોરમાં એનું શિરામણ કરતા હોય. હે, આ આપણો વિકાસ છે? આ આપણું ભણતર છે? અને વિચાર કરો, તમારો દીકરો 11મા ધોરણમાં બહાર જશે, કોલેજમાં તો જવાનો જ છે, 4-5 વર્ષ કોલેજ કરશે, પછી 5-7 વર્ષ નોકરી કરશે, કોઈક દીકરી દેહે તો હગાઈ થાય, બરોબર? 10 વર્ષ એને ગાંઠિયાનું શિરામણ કરવાનું છે, વેફરનું શિરામણ કરવાનું છે, થમ્સઅપનું શિરામણ કરવાનું છે. આખા રાષ્ટ્ર માટે વિચાર માગી લેવા પ્રશ્ન છે. આનો ઉપાય શું? મારી ફેક્ટરીમાં છોકરા હવારમાં વેફરની કોથળીઓ ખાતા હતા. મેં પૂછ્યું કે લાય આ કોથળીઓ ખાવ છો, મરી જાહો કો? તો કે ભૂખ લાગે ને તી કે નાસ્તો કરી, તું કોઈ 9 વાગે નોકરી છે, તમે હવારે ઉઠી, અને ત્વરિત જવાબ આવ્યો કે તમે હવારે ઉઠી રૂમમાં એક પ્રાઇમસ રાખો, રૂમ રાખીને દે, 10-10 જણા ભેગા એક પ્રાઇમસ રાખો, અને ઘરેથી ઘીનો એક ડબરો લઈ આવો, ભાખરીનો લોટનો ડબ્બો લઈ આવો, હવારના પોરમાં તમારે ખાવી હોય 3 છોકરાઓને એટલી ભાખરી બનાવી, હરખાઈ થી માથે ઘી નાખી, આ દૂધની કોથળીઓ ડેરીની મળે છે, એક કે બે કોથળી લઈને ખાંડ નાખીને દૂધ ગરમ કરીને દૂધને ભાખરી ખાઈને આવો. તો જે મનુષ્યને આટલી ત્રેવળ ના હોય ને, એને કોઈ દી છે ને ઘરને વિકાસ કરવાની કે દેશને બદલવાની સપનું નથી જોવાનું, એને અધિકાર નથી. જે પ્રજાને આટલું ખાવાની ત્રેવળ નથી એને એમ ના માનવું, અને ત્રાહા ઉભા હોય, માવા ખાય, ચાનું શિરામણ કરતા હોય, ખેડૂતના દીકરા હોય તો પછી ઉઠીને માવો ખાય, બરોબર 45 કિલો વજન હોય, આમ ઉભા હોય ને તો ઠેડાઈ ગયેલો ઉભા હોય, એલો આપણે લાકડું હુકવી નહીં હોય ને, ત્રાહું થઈ ગયું હોય ને એમ ઉભા હોય એમ, અને આપણે એમ કઈ કા અમારી ભાવી પેટી એમ, આ ઘરનો બેડો પાર કરશે ને આ ભારતને ક્યાંય પુગાડી દેશે. આવી કંગાલ પ્રજા હાઈલી જાય તે ટાટિયા ઢસડતી હોય. આ સ્કૂલમાં કડક શિસ્ત લાવો કે એક પણ વિદ્યાર્થીને, એક પણ શિક્ષકને કે અહીંયા પ્રવેશ કરનારને પગ ઢળવાની મનાય છે, અને જે કોઈ બાળક પગ ઢળવાની તમે ખૂબ શિક્ષા આપ્યા પછી ના આપે તો એ બાળકને છૂટો કરી દો, કારણ કે ભણવાની પાત્રતા ધરાવતો જ નથી. હાલે છે તો ટાટિયા ઢળે છે તો એ તો મંદ બુદ્ધિની નિશાની છે અને કંગાલિયતની નિશાની છે કે હાલત ટાટિયા ઢસડે. મારો છોકરો નાનો હતો
ती એનાથી લાંબા સંપલ લઈ આવ્યો અને જાડા જાડા પછી ઉપડે નહીં એટલે આમ થોડા થોડા ઢળે. ઘણી વખત ટપકો આપ્યો. એક વખત એવો જોરથી લાફો માર્યો ને કે 15 મિનિટ રહ્યો એમ. અને મેં મારા હૃદયની એને શબ્દો કીધા કે મારો જેથી આ ધરતી પર પગ ઢસડાશે ને તેથી હું ઈશ્વરને કહી દઈશ કે મેં હવે જીવવાની ક્ષમતા હું ખોઈ બેઠો છું, તું મને આયા ધરતી ઉપરથી લઈ લે. અને મારે પણ તમને કેવું છે કે આપણે જીવી ત્યાં સુધી પગ ના ઢળાવો જોઈએ, અને જેથી પગ ઢળાય તેથી ભગવાનને પ્રાર્થના કરવાની કે હવે જીવવાની ક્ષમતા વહી ગઈ છે એટલે ભગવાન મને હાજો નરવો લઈ લે તો હું એ દુઃખી ના થાઉં અને ભારરૂપ કોઈને ના થાઉં. આવી રીતે જીવન આ સમાજ જોયો. હું એક ખેડૂતનો દીકરો છું. 800 માણસની વસ્તીનું ગામ ખડપી પડી મેંદડા પાસે. એમ ગાયું ચારી બરત ચાર્યા છે, ખેતીના બધા કામ કર્યા છે, કુવામાં ઉતરેલો છો, કુપર એન્જિન આડું અને અજીત એન્જિન 8મા ધોરણમાં હેન્ડલ મારીને ઉપાડ લેલો એટલે આમાં ખેડૂત છે સમજી જાય કે કેટલું આકરું બરોબર છે. ભર ભરતા આવડે, ભર પાડતા આવડે, પછી નાળો એટલે ખેંચી લેતા આવડે, નહીં તો નાળો હલવાઈ જાય ને તો પછી રામાયણ થાય તો ભરને આખો અધેર કરવો પડે. જીવનમાં કેવું ખમીર હોવું જોઈએ, કેટલા ટકા છે એ મહત્વના નથી. હમણાં મોરબી ના બાજુના ગામમાં મારું પ્રવચન હતું. દીકરીઓ સાંભળજો, અહીંયા જ મોટું હોવું જોઈએ. મોરબી બાજુ મારું પ્રવચન હતું. મોરબી ના ગામડાના લોકો 1500 હતા, પણ 300 લોકો મોરબી માંથી આવેલા કે જેને નાનકડી દુકાન ધંધાથી લઈ અને 5-5 મોટી સિરામિક ની ફેક્ટરીઓ વાળા હતા, 1000-1000 કરોડ ના, 500 કરોડ ના માલિક તો ખરા જ, એવા 1-2 જણા હતા. મેં એમ કીધું કે તમારે ઘરમાં કઈ પ્રશ્ન ઉભો થાય પછી ક્યારે ભેગા થઈને નક્કી કર્યું કે વહુ બહુ ભણેલા છે કે ફાઇલ ખોલો કે સર્ટિફિકેટ ની, એમાં એનો ઉકેલ લખ્યો છે કે ખોલી ફાઇલ એ થોડા આ પાડે બરોબર. તો સર્ટિફિકેટ ઘરમાં બહુ આવી ગઈ પછી એનું કઈ ખાસ મૂલ્ય નથી. વિદ્યા જરૂરી છે પણ સર્ટિફિકેટ જીવન છે ને એ ભ્રમ માંથી નીકળી જવાની વાત છે. ભણતર નો વિરોધ નથી. પછી કે બહુ ભણેલા છે કે એમએ થયેલા છે, કાકે બીબીએ કર્યું છે, એમબીએ કર્યું છે, પણ રાંધવા મેગી જ આવડે બરોબર છે. એટલે હું કોઈ એવી ભણેલી બહુ હોય ને એને એમ કેવાય કે આથમણા નો પવન છે ને તું મોઢું ખુલ્લું રાખ એટલે આખા ઘરનું પેટ ભરાઈ જાય, કારણ કે રાંધતા તો આવડતું નથી. આવું ભણાવવાનું છે તો તમારે શેની જરૂર છે? દીકરીના ભણતરની શ્રેષ્ઠ જરૂરિયાત એ ઘરને આખે આખું ચલાવવું ની છે. આનાથી મોટી કોઈ કેળવણી નથી. સમજી લ્યો, પીએચડી ની ડિગ્રીથી દેશ નથી હાલતો, ઘરથી દેશ હાલે છે. જો ઘરનું જ્ઞાન નહીં હોય ને એ પ્રજા ભટકી જવાની છે, દુઃખી થઈ જવાની છે. બધું જ રસોઈ કળાનું જ્ઞાન, મહેમાન આવે તો એની વાતચીતનું, વ્યવહારનું જ્ઞાન, પાડોશારે વ્યવહાર, ગામ હારે આપણો વ્યવહાર, બધા સાથેની સભ્યતા, આ જીવન છે. તો કે ઈ તો શીખવાડવું જ નથી. કેમ ઈ કોણ શીખે? તો કે આ સોયણી વાળા કે દેશી માણસ હોય કે આ અમારી બહેનો છે ને મોટી મની કે એને આવડે કે આ જરૂર નથી કે આને કેમ ભણાવી છે. બસ આપણે જો આ ભૂલી ગયા ને આપણો પાયો તો આપણે થાપ ખાઈ જશું. 18 વર્ષની ઉંમરે મને એક નોકરી મળી પંચાળના દેશી ગામડામાં. 1 વાગે મેં પગ મૂક્યો અને હું ખાલી કપડા અને ગાદલું ને ગોદડું ઓસિકું લઈને ગયો હતો. તમામ વાસણ, તમામ અનાજ સહિત કરિયાણું ધરાઈ આવી અને ગામમાં તેથી નળ તો નહીં, ડંકી નહોતી, નદીમાંથી માટલું ભરી આવી, સરકારી નોકરિયા અને નદીમાંથી માટલું ભરી આવીને ઘરે રૂમમાં લઈને મૂક્યું અને હાથે રસોઈ બનાવી તે દિન તે દી સાંજે ખાઈ લીધી. 1 વખત ગાંઠી અને ચાન્સ ના આપ્યો, નાસ્તા ને ચાન્સ ના આપ્યો. 3 વર્ષ હાથે રસોઈ બનાવી, 1 વખત પણ મેં નાસ્તો કર્યો ને એવો દાખલો નથી. રાજકોટમાં 14 વર્ષથી રહું છું. કોઈ એમ કે મનસુખભાઈ અહીંયા ભેળ પ્રખ્યાત છે, ભજીયા પ્રખ્યાત છે, ફલાણું પ્રખ્યાત છે, નાસ્તો કર્યો એને 1 લાખ રૂપિયા દેવા ને કોઈ એવો મરજા જ નથી. હું આ ખાઉં તો અભડાઈ ગયો, પણ મને ખબર છે કે આ મારી જરૂરિયાત નથી, આનાથી રોગ થાય એ ના ખવાય.